નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણો પર્યાવરણ પ્રકરણની અંદર આહાર શૃંખલા અને પોષક સ્તર ઉપરાંત નિસર્ગતંત્રમાં ઉર્જા પ્રવાહ કેવી રીતે થાય છે તે વિશેની ચર્ચા કરીશું અને આહાર જાળ તેમજ જૈવ વિશાલન વિશે પણ થોડીક આપણે ચર્ચા કરીશું. આપણે સૌથી પહેલા આહાર શૃંખલા શું છે અને તેના પોષક સ્તરો કયા છે તે વિશે થોડોક અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ. આપણે જોઈએ તો અહીંયા આહાર શૃંખલાની અંદર સૌથી પહેલા પ્રથમ મિત્રો ઉત્પાદકો છે, ત્યારબાદ પ્રાથમિક ઉપભોગીઓ છે, પછી દ્વિતીય ક્રમના ઉપભોગીઓ અને તૃતીય ક્રમના ઉપભોગીનો સમાવેશ થાય છે. એટલે ટૂંકમાં એમ કહીએ તો આહાર શૃંખલા એ ઉત્પાદકો અને ઉપભોગીઓ અને વિઘટકો દ્વારા રચાતું એક પ્રકારની ચક્ર છે અથવા તો સાયકલ છે. હવે આપણે જો વાત કરીએ તો આ આહાર શૃંખલા શું છે, જરા એના વિશે ચર્ચા કરીએ. મિત્રો, આપણા નિસંતંત્રમાં સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર પરસ્પર આધાર રાખે છે. એટલે તો કહેવાય છે મિત્રો, જીવહી જીવસ્ય જીવનમ, એક જીવ જ એ બીજા જીવનું જીવન છે. એટલા માટે નિસંતંત્રના તમામ પ્રકારના સજીવો કે જે સજીવોને પૃથ્વી પર પોતાના અસ્તિત્વને ટકાવી રાખવું છે તે બધા સજીવો પોતાની ખોરાકની જરૂરિયાતને સંતોષવા માટે અને શક્તિ મેળવવા માટે એકબીજા ઉપર પરસ્પર આધાર રાખે છે. આમ આ આધાર રાખી અને પોતાનો જીવન નિર્વાહ ચલાવે છે એને ટૂંકમાં આહાર શૃંખલા તરીકે ગણી શકાય. આમ જોવા જઈએ તો આ બધા જ સજીવો એ આહાર શૃંખલાના વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનારા સજીવોની શૃંખલા છે અને આ શૃંખલા એ ખોરાક આધારિત સજીવોની આહાર શૃંખલા છે. એટલે આહાર શૃંખલા સામાન્ય રીતે ત્રણ અથવા તો ચાર ચરણની અંદર વિભાજિત જોવા મળે છે. હવે ત્રણ અથવા તો ચાર ચરણ એટલે કેવી રીતે જરા સમજીએ. કેટલીક આહાર શૃંખલામાં ઉત્પાદકો, પ્રથમ ઉપભોગીઓ, દ્વિતીય ઉપભોગીઓ અને તૃતીય ઉપભોગીનો સમાવેશ થાય અને કેટલીક આહાર શૃંખલામાં તૃતીય ઉપભોગીઓ મિત્રો ભાગ લેતા નથી. એટલે કે ઉત્પાદકો, પ્રાથમિક ઉપભોગીઓ અને દ્વિતીય કક્ષાના ઉપભોગી જો ભાગ લેતા હોય છે. એટલે કેટલીક વખતે આહાર શૃંખલાઓ ત્રણ અથવા તો ચાર ચરણમાં એટલે કે ચાર ભાગમાં વેચાઈ જતી જોવા મળે છે. જ્યારે આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો, સૌથી પહેલા ત્રણ ચરણની આહાર શૃંખલા કેવી રીતે રચાય જ્યારે એના ઉદાહરણની આપણે ચર્ચા કરીએ તો ઉત્પાદકો એટલે કે લીલી વનસ્પતિ, લીલી વનસ્પતિઓ ખોરાક બનાવે છે, ઉપરાંત ખોરાકનો સંગ્રહ કરે છે અને એનો એ ઉપયોગ કરે છે. એટલે કે લીલી વનસ્પતિ અથવા તો હરિત કણોયુક્ત બેક્ટેરિયા અથવા તો દરેક પ્રકારના સજીવો કે જે હરિત દ્રવ્યો ધરાવે છે તે ઉત્પાદકો છે. આ ઉત્પાદકો ખોરાક બનાવે છે. આ ખોરાકનો ઉપયોગ પ્રાથમિક ઉપભોગી એટલે કે હરણ જેવા સજીવો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને તે મોટી શક્તિ મેળવે છે અને હરણ જેવા સજીવોનો શિકાર કરી વાઘ જેવા સજીવો કે સિંહ જેવા સજીવો તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આમ ઉત્પાદકો એટલે પ્રથમ ચરણ લીલી વનસ્પતિ, હરણ એટલે કે પ્રાથમિક ઉપભોગી
એટલે કે પ્રાથમિક ઉપયોગી હરણ અને ત્રીજું દ્વિતીય ઉપયોગી એટલે કે વાઘ. આમ આ આહાર શૃંખલા માત્ર ત્રણ ચરણમાં પૂરી થઈ છે. હવે જો બીજી એક આહાર શૃંખલાની આપણે ચર્ચા કરીએ તો ચાર ચરણની પણ હોઈ શકે, એટલે કે પ્રથમ ઉત્પાદક લીલી વનસ્પતિ, લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ તીડ જેવા સજીવો કરે. મિત્રો આ તીડ જેવા સજીવોનો ઉપયોગ ઉંદર જેવા સજીવો કરે અને ઉંદર જેવા સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ સાપ જેવા સજીવો કરે. આમ આ આહાર શૃંખલા ત્રણના બદલે ચાર ચરણની અંદર વહેંચાઈ શકે. કેટલી વખતે આ આહાર શૃંખલા ચાર કરતા પણ વધુ ચરણમાં પણ હોઈ શકે. દાખલા તરીકે સમજીએ તો લીલી વનસ્પતિ, લીલી વનસ્પતિનો ખોરાક તીડ કરે, તીડનો ખોરાક તરીકે ઉપયોગ દેડકા જેવા સજીવો કરે અને દેડકા જેવા સજીવોનો ખોરાક સાપ જેવા સજીવો કરે અને સાપ જેવા સજીવોનો શિકાર ગીધ અથવા ગરુડ કે એવા પક્ષીઓ દ્વારા પણ તેનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. આમ મિત્રો આહાર શૃંખલાનો દરેક તબક્કો એ એક પ્રકારની કડી છે અને હંમેશો આ એકબીજા પર પરસ્પર આધાર રાખી પોતાનું જીવન ગુજારતા સજીવો છે. આમ ઉત્પાદકો અને ઉપભોગીઓ એટલે કે સ્વયંપોષીઓ અને વિષમપોષીઓ દ્વારા એક પ્રકારની ચક્રની રચના થાય છે અને આમ એક સજીવ બીજા સજીવ પર આધાર રાખી અને પોતાનો ખોરાક મેળવે છે. આ તો વાત થઈ મિત્રો આહાર શૃંખલા અને તેના પોષક સ્તરો વિશે. હવે વાત કરીએ છીએ નિવસન તંત્રનો ઉર્જાનો પ્રવાહ કે ઉર્જાનું વહન કેવી રીતે થાય છે. સાદી ભાષામાં એમ કહીએ તો ઉર્જાનો પ્રવાહ ઉર્જા એટલે શક્તિ એટલે કે તાકાત. આપણો સૂર્ય એ શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. સૂર્યથી જ મિત્રો બધું પૃથ્વી ધબકતી છે. સૂર્યને મિત્રો ઉર્જાનો મૂળભૂત સ્ત્રોત તરીકે ગણવામાં આવે છે. આમ સૂર્ય એ આપણા માટેનો ઉર્જાનો મુખ્ય અને મૂળભૂત સ્ત્રોત ગણી છે. આ સૂર્યપ્રકાશથી સૂર્યશક્તિનો ઉપયોગ મિત્રો લીલી વનસ્પતિ કરે છે. લીલી વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવામાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને દ્રવ્ય ક્ષારોનો ઉપયોગ કરી આ અકાર્બનિક ઘટકોનું મિત્રો કાર્બનિક ઘટકમાં રૂપાંતર સ્ટાર્ચ સ્વરૂપે કરે છે અને આ સ્ટાર્ચ અથવા તો ગ્લુકોઝ નો પોતાનામાં સંગ્રહ કરે છે. વનસ્પતિ એટલે કે ઉત્પાદક એ પોતે એ સંગ્રહાયેલી શક્તિનો કેટલીક શક્તિનો ઉપયોગ એ પોતાના વૃદ્ધિ અને વિકાસ માટે કરે છે અને જે શક્તિ બાકી રહે છે તેનો મિત્રો એ વનસ્પતિઓ પોતાનામાં સંગ્રહ કરે છે. આમ સૂર્યશક્તિ નું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરી અને વનસ્પતિઓ સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનું નિર્માણ કરે છે અને તેનો ઉપયોગ કરે છે. હવે આ સૂર્યપ્રકાશમાંથી ઉત્પાદકોએ એટલે કે લીલી વનસ્પતિઓએ ખોરાકનું ઉત્પાદન કરી દીધું છે. એટલે કે લીલી વનસ્પતિઓ પોતે ખોરાક બનાવનાર છે. આ બનેલો અને તૈયાર ખોરાક એમાંથી લીલી વનસ્પતિએ પણ ઉપયોગ બન્યો એટલે કે પોતાનામાં પણ એમની શક્તિનું સંચાર કર્યો. શક્તિ વગર કોઈ પણ કાર્ય શક્ય નથી આપણે જાણીએ છીએ. આમ વનસ્પતિએ સ્ટાર્ચ સ્વરૂપે મળેલી શક્તિને ઉપયોગમાં લીધી અને કેટલીક શક્તિને સંગ્રહી રાખી. હવે તૃણાહારી સજીવો એટલે કે જે સજીવો ઘાસ પર દમનારા છે માત્ર વનસ્પતિ તેના ભાગો ખાઈ
આપણે પોતાનું જીવન ગુજારે છે તે. એટલે આપણે એમને કહીએ તો તૃણાહારી સજીવો. એ તૃણાહારી સજીવો આ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આપણે જાણીએ છીએ હવે લીલી વનસ્પતિ દ્વારા જ્યારે જે ખોરાક આ તૃણાહારી સજીવોને લેવામાં આવશે, એટલે તૃણાહારી સજીવો વનસ્પતિઓ મારફતે જે સંગ્રહાયેલી શક્તિ હતી, એ સંગ્રહાયેલી શક્તિ ખોરાક સ્વરૂપે આ તૃણાહારી સજીવોમાં દાખલ થાય છે અને પરિણામે વનસ્પતિઓ સર્જેલી શક્તિ ખોરાક સ્વરૂપે તૃણાહારી સજીવોમાં વહન પામે છે. આમ તૃણાહારી સજીવો વનસ્પતિઓ અથવા તો ઉત્પાદક પાસેથી શક્તિને મેળવે છે અને એ શક્તિમાંથી કેટલો ભાગ એ પોતાના જીવન નિર્વાહ માટે, પોતાના વૃદ્ધિને વિકાસ કરવા માટે તેમજ વિવિધ કાર્યો કરવા માટે તેમાંથી કેટલીક શક્તિનો તે ઉપયોગ કરે છે અને જે શક્તિનો ઉપયોગ કરી શકતા નથી તે શક્તિ તેમના શરીરમાં સંગ્રહ પામે છે. હવે તૃણાહારી સજીવો નો ઉપયોગ માંસાહારી સજીવો કરે છે, એટલે માંસાહારી સજીવો એ તૃણાહારી સજીવોને મારી નાખે છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે તૃણાહારી સજીવો જે શક્તિ સંગ્રહ પામીને પડી રહી હતી એ શક્તિ આ પ્રથમ કક્ષાના માંસાહારી સજીવોમાં વહન પામે છે. આમ તૃણાહારી સજીવોમાંથી શક્તિ ખોરાક સ્વરૂપે માંસાહારી સજીવો લે છે. માંસાહારી સજીવો પણ એમાંથી કેટલીક શક્તિનો ઉપયોગ પોતાના વૃદ્ધિ વિકાસ, પોતાના જીવન નિર્વાહને ટકાઈ રાખવા માટે ઉપરાંત વિવિધ દેહધાર્મિક ક્રિયા કરવા માટે તેને ઉપયોગમાં લે છે અને બાકી રહેલી શક્તિનો પોતાનામાં સંગ્રહ કરે છે. આમ આ માંસાહારી સજીવોનો ખોરાક ઉચ્ચ માંસાહારી સજીવો કરે છે, એટલે ઉચ્ચ માંસાહારી સજીવોને માંસાહારી સજીવો દ્વારા શક્તિ પ્રાપ્ત થાય છે અને જ્યારે આ ઉચ્ચ પ્રકારના માંસાહારી સજીવો કેટલીક શક્તિનો ઉપયોગ પોતાના જીવન નિર્વાહ ચલાવવા માટે અને વિવિધ કાર્યો કરવા માટે કરે છે. હવે આ ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે વિઘટકો અને રૂપાંતરકો તેમના શરીરને ઉપયોગ કરી ફરીથી આ કાર્બનિક ઘટકોનું કુદરતના અકાર્બનિક ઘટકોમાં રૂપાંતર કરી નાખે છે. આમ ફરીથી સજીવો પોતે માટીમાં બળી જાય છે. એટલે ઉદાહરણ સ્વરૂપે જો આપણે વિચારીએ તો લીલી વનસ્પતિ એટલે કે ઘાસ અથવા તો તૃણ સૂર્યમાંથી સૂર્યશક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરી તેમાંથી પોષણ મેળવે અને કેટલીક શક્તિનો સંગ્રહ કરી રાખે. બીજા નંબરમાં તૃણાહારી સજીવો એટલે કે હરણ જેવા સજીવો, બકરી જેવા સજીવો, ગાય ભેંસ કે ઊંટ જેવા સજીવો આ તૃણભૂમિ અથવા તો ઘાસને ખાઈ અને એમાંથી શક્તિ મેળવી તેનો ઉપયોગ કરે અને કેટલીક શક્તિનો સંગ્રહ કરે. હવે આ સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ શિયાળ જેવા નીચલા માંસાહારી પ્રાણીઓ કરે અને એમાંથી તે પોષણ મેળવે, શક્તિનું સર્જન કરે, શક્તિનો ઉપયોગ કરે અને કેટલીક શક્તિનો સંગ્રહ કરે. અને આવા સજીવોનો સિંહ કે વાઘ જેવા સજીવો એટલે કે ઉચ્ચ માંસાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગ કરે અને તેમાંથી શક્તિ મેળવે, તેનો ઉપયોગ કરે અને મૃત્યુ પામ્યા બાદ તે ફરીથી કુદરતમાં મુક્ત કરે. આમ જોવા જઈએ તો સજીવો માત્ર ખોરાક લેતા નથી પણ ખોરાક મારફતે એક સજીવમાંથી બીજા સજીવમાં માત્ર શક્તિનું ઉપયોગ અને ઉર્જાનું મિત્રો વહન થાય છે. આપણે જોયું હશે કે સૂર્ય દ્વારા જે શક્તિ લીલી વનસ્પતિને પ્રાપ્ત થાય છે એ લીલી
वनस्पति थी प्राप्त થયેલ શક્તિ જે ઉચ્ચ માંસાહારી પ્રાણીઓમાં વહન પામે ત્યાં સુધી ક્રમશઃ શક્તિનો ઉપયોગ થતો જાય છે અને ક્રમશઃ શક્તિ ઘટતી જાય છે એટલે આમ શક્તિનો પ્રવાહ ધીમે ધીમે ઓછો થતો જાય છે આમ લીલી વનસ્પતિ સૂર્યમાંથી જેટલી શક્તિ પ્રાપ્ત કરે છે એ ક્રમશઃ તૃણાહારી માંસાહારી અને ઉચ્ચ માંસાહારી સજીવોમાં ક્રમશઃ વહેંચાતી જાય છે આમ ક્રમશઃ ઊર્જાઓ ઘટતી જતી હોય છે યાદ રાખો કે સૂર્ય શક્તિ દ્વારા લીલી વનસ્પતિ દ્વારા સૌર ઊર્જાને પુનઃ સૂર્ય તરફ પાછી લઈ જઈ શકાતી નથી જે ઊર્જા તૃણાહારીઓ તરફથી વહન પામે અને પુનઃ ઉત્પાદકો તરફ પાછી આવી શકતી નથી આમ પોષક સ્તરમાં ઊર્જા વહન દરમિયાન ઊર્જાનો કેટલોક જથ્થો બિન ઉપયોગી ઊર્જાના સ્વરૂપમાં વ્યય પણ પામે છે અને તેનો પુનઃ ઉપયોગ કરી શકાતો નથી આમ વિવિધ પોષક સ્તર તરફ ક્રમશઃ વહન પામતી ઊર્જા એ પુનઃ નીચલા પોષક સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી આમ જોવા જઈએ તો લીલી વનસ્પતિઓ સૌર ઊર્જાના લગભગ 1% ભાગ જેટલું જ પર્ણો દ્વારા તે શોષણ કરી શકે છે અને તેને ખાદ્ય ઊર્જામાં મિત્રો એટલે કે ખાવા લાયક ઊર્જામાં તેનું રૂપાંતર કરે છે આ ઊર્જાનું વહન એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં થાય છે ત્યારે ઉષ્મા સ્વરૂપે મોટા પ્રમાણમાં ઊર્જા પર્યાવરણમાં તેનો વ્યય પણ થાય છે ઉત્પાદકોની સરખામણીમાં ઉપભોગ્યો વધારે ઊર્જાનો વ્યય કરે છે નિવસન તંત્રને સતત ઊર્જાનો પુરવઠો પ્રાપ્ત થવો જરૂરી છે એટલે દરેક પોષક સ્તરે વૃદ્ધિ અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે સજીવ ઊર્જાનો ઉપયોગ કરે છે એટલે કે લગભગ પ્રાપ્ત ઊર્જાના 10% ઊર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે પ્રાપ્ત થાય છે આમ આ શૃંખલા સામાન્યતઃ 3 અથવા 4 ચરણની હોય છે આમ ચોથા પોષક સ્તર પછી ઉપભોગી ઊર્જાની માત્ર ખૂબ જ ઓછી માત્રા ઉચ્ચ માંસાહારી સજીવો સુધી પહોંચે છે ઉત્પાદકના સ્તરમાં સજીવોની સંખ્યા સૌથી વધારે હોય છે અને ઉચ્ચ માંસાહારી સજીવોના સ્તરે સજીવોની સંખ્યા સૌથી ઓછી હોય છે આમ આપણે સમજી શકીએ છીએ કે લીલી વનસ્પતિઓ અતિશય પ્રમાણમાં જોવા મળે છે પૃથ્વી પર જ્યારે ઉચ્ચ કક્ષાના માંસાહારી સજીવો તો વાઘ કે સિંહ જેવા જંગલી પશુઓની સંખ્યા મિત્રો એના પ્રમાણમાં ઘણી બધી ઓછી જોવા મળે છે આમ ઉત્પાદકથી ઉચ્ચ માંસાહારી સજીવો સુધી ઊર્જા નો વ્યય તેમજ તેનો ઉપયોગ થતો રહેવાના કારણે ક્રમશઃ ઊર્જાનું સ્તર ઘટે છે અને લીલી વનસ્પતિ દ્વારા જે શક્તિ પ્રાપ્ત થાય છે તેમાંથી માત્ર 10% ભાગ જ ઉચ્ચ માંસાહારી સજીવો સુધી પહોંચે છે આમ દિવસન તંત્રમાં ઊર્જાનું વહન એ ખૂબ જ મહત્વની અને અગત્યની બાબત ગણી શકાય ચાલો મિત્રો હવે આજે આપણે આ તો સમજ્યા દિવસન તંત્રમાં ઊર્જાના પ્રવાહ વિશે આમ ઊર્જા પ્રવાહ એ મિત્રો આહાર ઝાળ સાથે સંકળાયેલું છે તો હવે આહાર ઝાળ શું છે દરસમ આહાર શૃંખલા અને આહાર ઝાળ બંને આમ તો વસ્તુ એક જ છે પરંતુ આહાર શૃંખલા અને આહાર ઝાળ વચ્ચેનો મુખ્ય ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે સજીવો આપણે જાણીએ છીએ કે ભાઈ સજીવો તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજાના પર આધારિત હોય છે અને આ આધાર રાખી અને સજીવો ખોરાક માટે આહાર શૃંખલાનું નિર્માણ કરે છે વિવિધ દિવસન તંત્રો પૈકી દરેક દિવસન તંત્ર એ પોતાની આગવી આહાર શૃંખલા ધરાવે છે એટલે કે સ્થળ
जलचर सजीवों स्थलचर सजीवों जेवी आहार श्रृंखला धरावे। जलचर सजीवों जलचर आम जमीन ऊपर अने पानी में रहता सजीव, जंगल में रहता सजीव के रण प्रदेश में रहता सजीव ये खोराक मेळवा माटे पोतपोतानी जुदी जुदी आहार श्रृंखला बनाई शके छे। आम पृथ्वी पर एक ज प्रकारनी मात्र आहार श्रृंखला काम करती नथी, पण पृथ्वी परनी समग्र भौगोलिक परिस्थिति मित्रों जुदी जुदी छे। કેટલીક જગ્યાએ મેદાન પ્રદેશો છે, કેટલીક જગ્યાએ રણ પ્રદેશો છે, લગભગ ત્રીજા ભાગ બધો મિત્રો પાણી છે, એટલે કે દરિયાઈ સંપત્તિ છે, દરિયાઈ સજીવો, એમાં ખારા પાણીના સજીવો અને મીઠા પાણીના સજીવો, ઉપરાંત જંગલ પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો અને હિમાલય જેવા બરફાચ્છાદિત પ્રદેશો પણ મિત્રો મોજૂદ છે। એટલે સમગ્ર પૃથ્વી ઉપર સ્થળચર અથવા તો જળચર સજીવો પણ ઘણી બધી વિવિધતા જોવા મળે છે, જંગલમાં રહેતા સજીવો પણ વિવિધતા જોવા મળે છે। આમ આખી પૃથ્વી પરની ભૌગોલિક પરિસ્થિતિઓ જુદી જુદી છે। આમ ભૌગોલિક પરિસ્થિતિઓ જુદી જુદી હોવાને કારણે ત્યાં લેવાતા ખોરાક અને તેની જરૂરિયાત પણ મિત્રો જુદી જુદી જોવા મળે છે। આમ આપણી પૃથ્વી પર માત્ર એક આહાર શૃંખલા કામ કરતી નથી, પરંતુ એક કરતા વધુ પ્રમાણમાં આહાર શૃંખલાઓ કામ કરે છે। આમ કુદરતમાં પ્રાણીઓમાં ચાલતી આહારના સંબંધોને સીધી આહાર શૃંખલા સ્વરૂપે આપણે સરળતાથી તેને સમજાવી શકતા નથી। વિવિધ આહાર શૃંખલાઓની લંબાઈ અને તેમની જટિલતામાં ખૂબ જ ભિન્નતા જોવા મળે છે। સામાન્ય રીતે પ્રત્યેક સજીવ બે અથવા તો વધારે પ્રકારના સજીવોનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને અનેક પ્રકારના સજીવોનો આહાર બને છે। આથી એક સીધી આહાર શૃંખલાને સ્થાને સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત હોય છે। એટલે કે જો આપણે વિચારીએ તો એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ। દાખલા તરીકે મીઠા પાણીની કે દરિયાઈ માછલી, આ દરિયાઈ માછલી કે મીઠા પાણીની માછલીનો ખોરાક તરીકે ઉપયોગ મિત્રો મનુષ્યો અથવા તો અન્ય સજીવો પણ કરે છે, ઉપરાંત એ જ માછલીનો ઉપયોગ દરિયામાં રહેતા મોટા સજીવો પણ કરે છે। આમ તો માછલી એ દરિયાઈ જીવતંત્રનો ભાગ ગણાય, પરંતુ એ જ ખોરાકનો ઉપયોગ મનુષ્યો દ્વારા પણ થાય છે અથવા તો રીંછ જેવા બરફાચ્છાદિત પ્રદેશોમાં રહેતા સજીવો દ્વારા પણ થાય છે। એટલે માછલી એક આહાર શૃંખલાનો ભાગ ગણાય ને તે દરિયાઈ જીવતંત્રનો ભાગ પણ ગણાય, પર્વતીય પ્રદેશોનો પણ ભાગ ગણાય, તેમજ મનુષ્ય જેવા સજીવોનો પણ ખોરાક તરીકે ઉપયોગ લેવાતો હોવાથી તે આહાર શૃંખલાનો પણ ભાગ ગણાય। એટલે કોઈ સજીવ માત્ર એક જ આહાર શૃંખલામાં કાર્ય કરતો હોય તેવું જરૂરી નથી, આમ કોઈ સજીવ એક કરતા વધુ આહાર શૃંખલાનો પણ ભાગ હોઈ શકે છે। એટલે તમામ પ્રકારની આહાર શૃંખલાઓ અને તેની લંબાઈ સમજવી ખૂબ જ મુશ્કેલ સાબિત થાય છે। આમ એક આહાર જાળ ની જો વાત કરીએ તો એક આહાર જાળમાં એક કરતા વધુ પ્રકારની આહાર શૃંખલાઓ જોડાયેલી હોય છે। એટલે ટૂંકમાં આહાર શૃંખલા એ આહાર જાળનો ભાગ છે। એક કરતા વધુ પ્રકારની આહાર શૃંખલાઓ ભેગી મળી અને એક આહાર જાળની રચના કરે છે। આમ વાસ્તવમાં આહાર જાળ એ આહાર શૃંખલાનો મેળાવડો છે। આમ આહાર શૃંખલાઓની શાખાયુક્ત અને એક જાળી સ્વરૂપની રચના પતંગના દોરાની ગૂંચ જેવી એક રચના ને આહાર જાળ તરીકે ઓળખવામાં આવે છે। એટલે આપણે સમજી ગયા કે આહાર જાળ એ બીજું કશું નથી, પણ એક પ્રકારની આહાર શૃંખલાઓનો મિત્રો ભાગ છે। આહાર જાળની રચના વિવિધ પ્રકારની આહાર શૃંખલાઓ દ્વારા નિર્માણ પામે છે। આ તો મિત્રો ચર્ચા થઈ આહાર જાળ વિશે, હવે ચર્ચા કરીએ જૈવિક વિશાળન। આ જૈવિક વિશાળન શું છે? સજીવો તેમના આહારની જરૂરિયાત માટે એકબીજા ઉપર આધાર રાખીને આહાર શૃંખલા રચે છે।
लीली वनस्पति थी એટલે કે ઉત્પાદક થી તૃણાહારી માંસાહારી અને ઉચ્ચ માંસાહારી સજીવો સુધી પહોંચે છે અથવા તો તેમાં વહન પામે છે. જો જીવતંત્રના આ બધા જ જૈવ ઘટકોમાંની કોઈ અજૈવિક કે અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે છે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતાનો ક્રમશઃ વધારો થતો રહે છે. હવે આનો મતલબ શું થાય જરાક આપણે સમજીએ છીએ. સમજીએ એક ઉદાહરણ દ્વારા કે જ્યારે આ જૈવ અવિઘટનીય પદાર્થ આપણે અત્યાર સુધી મેં એ વાત કરી કે જ્યારે ઉચ્ચ માંસાહારી પ્રકારના સજીવો મરી જાય એટલે કે મૃત્યુ પામ્યું એટલે કે વિઘટકો અને રૂપાંતરકો તેમનું વિઘટન કરી નાખી ને અકાર્બનિક ઘટકોમાં ફેરવી દે છે. પરંતુ મિત્રો જ્યારે કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ સજીવમાં જો મોજૂદ હોય અને સજીવ જો મૃત્યુ પામે તો મિત્રો તેનું જૈવિક રીતે વિઘટન શક્ય બનતું નથી અને પરિણામે આહાર શૃંખલામાં ખામી પેદા થાય. આ વસ્તુ શું છે જરા સમજવાનો પ્રયત્ન કરો. સમજો કે ખેતી કરતા લોકો માટે પણ આ એક મહત્વની બાબત ગણી શકાય. એટલે કે કૃષિ વનસ્પતિઓના ની અંદર આપણે જોઈએ છીએ જે લોકો ખેતી કરે છે તે પોતાના ખેતરમાં વિવિધ પ્રકારના પાકને ઉગાડે છે અને આ પાકોમાં વિવિધ પ્રકારના રોગો પણ જોવા મળે છે. આ રોગોથી વનસ્પતિઓને બચાવવા માટે આ કીટકો અથવા તો ઈયળો પર તે કેટલીક જંતુનાશક દવાઓ અને મિત્રો રસાયણો તે છંટકાવ કરે છે. આ રસાયણો અથવા તો જંતુનાશક દવાઓ જમીન અને પાણી મારફતે જમીન અને પાણી જેવા સ્ત્રોતોમાં તે ભળી જાય છે. આમ જમીન અથવા તો પાણી નું શોષણ આ લીલી વનસ્પતિઓ કરે છે અને આ લીલી વનસ્પતિઓમાં આ હાનિકારક જંતુનાશક રસાયણો લીલી વનસ્પતિ દ્વારા શોષાય છે અને લીલી વનસ્પતિ દ્વારા આ શોષાયેલા ઘટકો એ લીલી વનસ્પતિમાં પડે છે. આ લીલી વનસ્પતિ એટલે કે તૃણાહારી આ તૃણ અથવા તો લીલી વનસ્પતિનો ઉપયોગ આ તૃણાહારી સજીવો કરે છે. એટલે કે તૃણાહારી સજીવો આ ઘાસ ખાય છે એટલે આ ઘાસ મારફતે આવા હાનિકારક રસાયણો હરણ જેવા સજીવોમાં દાખલ થાય છે. હવે આ તૃણાહારી સજીવોનો ખોરાક માંસાહારી સજીવો કરે છે એટલે તૃણાહારી સજીવોમાંથી આવા રસાયણો માંસાહારી સજીવોમાં પહોંચે છે અને માંસાહારી સજીવોમાંથી ઉચ્ચ માંસાહારી સજીવોમાં પહોંચે છે. આમ આવા હાનિકારક રસાયણો ઉત્પાદકથી છેક માંસાહારી અને ઉચ્ચ માંસાહારી સજીવો સુધી પહોંચે છે અને તેમાં સંગ્રહ પામતા જાય છે. અને મિત્રો સમજવા જેવી બાબત એ છે કે જેમ જેમ આ રસાયણો ઉત્પાદકોથી ઉચ્ચ માંસાહારી સજીવો તરફ જાય છે તેમ તેમ તેનું પ્રમાણ ક્રમશઃ વધતું જાય છે. એટલે કે સજીવો માટે તે અતિશય હાનિકારક ગણી શકાય. આમ આજે આપણે જે ખોરાકો ખાઈએ છીએ એમાં દવાઓ છાંટીએ છીએ એ કંઈક અંશે આપણા માટે પણ મિત્રો હાનિકારક ગણી શકાય. આમ કોઈ પણ આહાર શૃંખલામાં મનુષ્ય એ ટોચના સ્થાને છે તેથી આપણા શરીરમાં રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે અને પરિણામે વધારે કૃષિ ઉત્પાદન મેળવવા માટે આપણે રસાયણોની આવશ્યકતા હોવા છતાં તેનો આપણે ખૂબ જ નિયંત્રિત ઉપયોગ કરવો જોઈએ કે જેથી આવા કૃષિ ક્ષેત્રે વપરાતી જંતુનાશક દવાઓ કે રસાયણો આપણા શરીરમાં પહોંચે નહીં અને એનાથી થતા રોગો સામે આપણે રક્ષણ મેળવી શકીએ. વધુ મિત્રો હવે આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું.